મોરબી વાંકાનેરમાં બીજા દિવસે પણ મેઘરાજાએ હેત વરસાવ્યું. અસહ્ય બફારા બાદ સતત બીજા દિવસે સાંજના સમયે મેઘરાજાનું આગમન થયું. ધીમી ધારે વરસાદ વરસતા લોકોને પણ મહદઅંશે ગરમીથી રાહત મળી હતી. અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણ પલટાયું. અમરેલી અને બડિયા પંથક બાદ સાવરકુંડલામાં પણ વરસાદ. સાવરકુંડલાના ઘોબા, ફિફાદ, પિયાવા, મેવાસા, જીરામાં પણ વરસાદ થયો. અનેક વિસ્તારમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ છે. અસહ્ય બફારા બાદ વરસાદથી ગરમીમાં રાહત મળી છે. આ તરફ ભાવનગર જિલ્લામાં પણ આજે વરસાદની હાજરી રહી. ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો. મેઘરાજાએ આજે ભાવનગર પંથકમાં આંટો માર્યો. શિહોર તાલુકાના વરલ ગામે બીજા દિવસે મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તેમ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભાવનગર જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને મેઘો મુશળધાર વરસ્યો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો બીજી તરફ વાદળછાયા વાતાવરણને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરલ ગામે ભારે પવન સાથે વરસાદ વરસતા વોકડામાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો હતો. મહુવાના કરમદિયા ગામમાં પણ ચોમાસાએ રમઝટ બોલાવી. આ ઉપરાંત બગદાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ગેલમાં આવી ગયા. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ખેડૂતોમાં ખુશીની લહેર. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. સતત ચોથા દિવસે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બપોર બાદ વરસાદી વાદળોનું આગમન થયું અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વઘઈ સાપુતારા માર્ગ પર વરસાદથી પાણી વહેતા થયા. વરસાદી વાતાવરણ સર્જાતા ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. કેટલાક દિવસોથી મેઘરાજાની હાજરીથી ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું. અમરેલીના વડિયામાં વરસાદી વાદળો આવ્યા અને વરસ્યા. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ થતાં લોકોને ગરમીથી છુટકારો મળ્યો. કેટલાક દિવસોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું. ભરૂચના હાંસોટ પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું. હાંસોટના ઇલાવ, સાહોલ, બાલોટા, સુણેવ, આસરમા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. હાંસોટ પંથકમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. રણપ્રદેશ કચ્છમાં પણ મેહુલિયો ગરજ્યો. કચ્છના ભુજમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વરસાદી ઝાપટા પડ્યા. વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. રાજ્યમાં આગામી ચાર દિવસ રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગે કરી આગાહી. 23 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. આગામી ચાર દિવસ સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન. 11 જૂને ગુજરાત પહોંચેલા ચોમાસાએ બ્રેક મારતા શરૂઆત નબળી રહી, જો કે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે મહત્વની આગાહી કરતા જણાવ્યું છે કે આગામી ચાર દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. આગામી ચાર દિવસ થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે, જ્યારે પાંચમા અને છઠ્ઠા અને સાતમા દિવસે અમુક જગ્યાએ સામાન્ય વરસાદ થઈ શકે છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है, डे वन से लेकर डे फोर तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है और डे फाइव, डे सिक्स और डे सेवन के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान है. આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેના પર નજર કરીએ. 16 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે, જ્યારે કે 17 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થશે, તો 18 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. ચોમાસા અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે 5 દિવસ બાદ ચોમાસું સક્રિય થઈને આગળ વધે તેવી શક્યતા છે. રાજકોટમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. ટીઆરપી ગેમઝોન કાંડ મામલે રસ્તા ઉપર ચક્કાજામ. રાજકોટમાં આગકાંડના બનાવ સામે કોંગ્રેસે આક્રમક દેખાવો કર્યા. ટીઆરપી આગકાંડમાં 27 જેટલા લોકોના જીવ હુમાયા બાદ સરકારે એસઆઈટીની રચના કરી છે. જો કે એસઆઈટી યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાના આરોપ સાથે કોંગ્રેસના મોટા નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા. કોંગ્રેસ નેતા અમિત ચાવડા, સાંસદ કેનીબેન ઠાકોર, એમએલએ જિગ્નેશ મેવાણી, એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા. કોંગ્રેસે અલગ અલગ પોસ્ટરો સાથે નોંધાવ્યો વિરોધ. સાથે જ ભોગ બનેલા પરિવારોને 1 કરોડ
કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના એનએસવાઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ દરવાજો બંધ થતાં કૂદવાનો પ્રયાસ કર્યો. દરવાજો કૂદવા જતાં પોલીસ સાથે ઘર્ષણ થયું. પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ કમિશનર કચેરી અંદર જવા દેવામાં ન આવતા થયું ઘર્ષણ. પોલીસ કમિશનર કચેરીની અંદર જવા દેવામાં ન આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ બસ પર ચડી ચક્કા જામ કર્યો હતો. આગના પીડિતો પણ આ આંદોલનમાં પહોંચ્યા હતા. આગકાંડમાં પીડિતને હોસ્પિટલમાં દાખલ દર્દી એમ્બ્યુલન્સ લઈને પહોંચ્યા હતા. આ સાથે જ કોંગ્રેસ દ્વારા બસ અને અન્ય વાહનો રોકાવીને રસ્તા પર ચક્કા જામ કર્યો. બાદમાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને આવેદન પત્ર આપવામાં આવ્યું. દ્વારકા કાંઠેથી ફરી ચરસનો જથ્થો ઝડપાયો છે. એક સપ્તાહમાં 3 સ્થળોએથી કરોડોનો ચરસ મળ્યો. દ્વારકા દરિયા કિનારેથી બિનવારસી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. દ્વારકા દરિયા કિનારે પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન ચરસનો જથ્થો મળી આવ્યો. સવારે 40 પેકેટ બાદ વધુ 24 ચરસના પેકેટ મળી આવતા ખળભળાટ મચી ગયો. અત્યાર સુધી 64 ચરસના પેકેટ દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. વારંવાર નશાનો કારોબાર પકડાતા દ્વારકાના વાંચુ, ગોરિંજા, ઓખા, મઢી સુધીના કિનારા પર સર્ચ ઓપરેશન યથાવત છે. મહત્વનું છે, છેલ્લા એક અઠવાડિયાથી દ્વારકાના દરિયા કિનારે નશાનો કારોબાર પકડાઈ રહ્યો છે. સવારે પણ દ્વારકાના દરિયા કિનારે ચરસનો મોટો જથ્થો મળ્યો છે. આ જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. ગોરિંચાના વાંછુ વિસ્તારમાંથી ચરસ મળ્યું છે. ચરસના 40 જેટલા પેકેટ મળી આવ્યા છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટ મળી આવ્યા હતા. સતત એક સપ્તાહમાં 3 સ્થળોએથી કરોડોની કિંમતના ચરસના બિનવારસી હાલતમાં જથ્થા ઝડપાતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ છે. દ્વારકા તાલુકાના વિવિધ સ્થળેથી બિનવારસી હાલતમાં મળી રહેલ ચરસનો જથ્થો પોલીસ માટે ચિંતાનો વિષય છે. પોલીસ દ્વારા ચરસનો બિનવારસી જથ્થો ઝડપી અન્ય દરિયા કિનારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરાયું છે. માણાવદરના એમએલએ અરવિંદ લાડાણી સરકારી અધિકારીઓ બરાબર ના તથડાવ્યા. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા. આ વખતે લાડાણી સરકારી અધિકારીઓ પર અકળાયા હતા. પ્રી મોન્સૂન કામગીરી સહિતના મુદ્દે તેઓ માણાવદર પાલિકા કચેરીએ પહોંચ્યા અને જનતા દરબાર યોજ્યો હતો. તેઓ સરકારી કામની બાબતે એવા તો વિફર્યા કે સરકારી અધિકારીઓનો ઉધડો લઈ લીધો. લાડાણીએ રસ્તા પર જનતા દરબાર ભરીને સરકારી કચેરીમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા, જેમાં તેમણે ભંગાર વેચવાની બાબતમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. અહીં તેઓ એક સરકારી અધિકારીને પોતાની રજૂઆત કરતા હતા અને સરકારી કર્મચારીઓ મિલીભગતથી કામ કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે મામલતદારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. લાડાણીએ જાહેરમાં જ સરકારી કર્મચારીને કેટલાક સવાલ પૂછીને ચીફ ઓફિસર, મામલતદાર સહિતના અધિકારીઓ સામે આંગળી ચીંધી હતી, જેમાં તેમણે પસ્તી, લોખંડ અને તાંબાનો ભંગાર માત્ર 5 રૂપિયામાં વેચી દઈને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા. આ સાથે તેમણે સરકારી અધિકારીને કેટલાક બિલો ભરવાના બાકી છે તે અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. 8-10 ગામને જોડતો પુલ તૂટ્યો. રાજકોટના પડધરીના સરપદળ ગામનો પુલ તૂટતા વાહનોની અવરજવર બંધ. રાજકોટમાં પડધરીના સરપદળ ગામનો પુલ બેસી ગયો. રાજકોટ પંથકમાં પાછલા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં પડધરીના સરપદળ ગામનો પુલ અચાનક બેસી ગયો. નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ છે. વરસાદના સમયે પુલ બેસી જવાના કારણે અલગ અલગ 8-10 જેટલા ગામને અસર થશે. વધારે વરસાદને કારણે પુલનો કેટલોક ભાગ બેસી ગયો હોવાનું લોકોનું કહેવું છે. હાલ વાહન વ્યવહારને અસર પહોંચી છે. બનાવ વખતે કોઈ વાહન પુલ પરથી પસાર ન થતું હોવાથી મોટી દુર્ઘટના ટળી તો રહીશોએ ઘટના અંગે તંત્રને જાણ પણ કરી હતી.